તો હાલ અત્યારે ફરવા જઈએ. હા, મહિના પછી પાક્કું. મારા સંગ. અરે, તારી ઓલી ઇન્સ્યોરન્સ પોલિસી ક્યાં પડી છે? વીમામાં ભરવામાં આવે હું પ્રીમિયમ. મહાલક્ષ્મી ના શેર જો 100 શેર નો ભાવ ડબલ થઈ જાય, હું પોતે મૂકી જઈશ કૈલાસ. ખોટાડો, મહિના પછી ઈજ કહીશ કે મહિના પછી. ના ના પાક્કું, આ વખતે એકદમ પાક્કું. તો ક્યાં લઈ જઈશ? એ કઈશ ને મહિના પછી તને. પણ વિચાર તો ખરા, વિચારવામાં મજા આવે. મુક્તિધામ. મુક્તિધામ મજા આવશે. પેલાના જમાનાનું ચલણ કિંમત એની આજના 1 રૂપિયા જેટલી. મોટો જાડો સિક્કો. એ ડબુડો. આડી ચાવી વચ્ચે બૂથ છે, જો સેટ થઈ ગયું. હાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. પણ હું પપ્પાને કેવું છું. એટલે તો જવાબ દીધો. ઇમનાવતી જવાબદારી તો મેં જ લીધી છે ને તારી. હા, હું તો રહાડા જ લેતો હતો ને. ખબર નહીં, હું તો ડબુડાને ઉછેરવામાં બિઝી હતી ને. દ્યો જવાબ. તકલીફ હતી દાદુ, પાછું ગાયન ચાલુ કરતી ને પછી હું ગાય પર બે દેતી ને પછી હું તમને મુક્તિ. દાદુ, ઓનું લિસ્ટ આપી દીધું પપ્પાના. હા, જો હારું યાદ કરાયું છે. તમે ક્યારથી કરિયાણું લગતા થઈ ગયા? દુબિયાણું. હે? એટલે દુબઈ ની વસ્તુ. પણ છે હું આમાં. લાવ, ચાવી દઉં. ચાવતા આવડે છે મને. તો વાંચતા નથી આવડતું. નથી આવડતું. આવડેશ, પણ તમે આવા ગુસ્સે કાં થાઓ છો? તો વાંચ. વાંચું. બે જોડી ગોગલ્સ, દિવસે કાળા થઈ જાય ને રાતે ધોળા થઈ જાય એવા. અચ્છા, સનગ્લાસ. હા, એ તમારા મજે કહેવાતું હોય. એ વસ્તુ જે લખી છે એ લાવવાની. હા, ભલે. 4 જોડી જીન્સ, 2 ટી-શર્ટ, 1 કેમેરો, 1 ટોપી. હિમેશ રેશમિયા પહેરે એવી. પણ હિમેશ તો ખાસા વખત થી ટોપી નથી પહેરતો. કા એ પહેરતો કે નહીં? મારે પહેરવી છે હવે. એની નકલ ન કરતો કાય? હા, પણ આમાં ચોખ્ખું લાયકું હિમેશ જેવી. બા, દવા લઈ લો, લઈ લો, નકર હું મરી જઈશ અને હું છૂટી જઈશ. હા, આવું ના કરો ને બા, લઈ લો ને. હજુ તમારે લગ્ન થવાના છે, મારા છોકરાએ આવવાના. એ મમ્મી, માન રાખી લ્યો ને. ઈનું? ઈનું નહીં તો એના છોકરાઓનો. હાલ્યો હાલ્યો, છેલ્લી છેલ્લી છે છેલ્લી. મને ઉભું થવા દે, પછી હું તને જોઈ લઈશ. અત્યારે જોઈ લો ને. કેટલી રૂડી લાગે છે? વાંદરી લાગે છે. આ, અરે નખો જાયા બાનુ. કોઈને ન થાજો સેજલ. વો વાહ, અને ઈમાં આવો ફરતો. વાહ. હા, જો મહિના પહેલા ખબર છે ને હું થયું તું. આ બાનો વાહ ફરતો ફરતો હાથમાં પેઠો, અને પછી અમને આમ જ નીચે ના થાય. હા હો, આમ ઊંચો ને ઊંચો જ રહી ગયો તો હાથ. ઓવા, અને પછી બધાને એમ જ લાગે કે બા મન બોલાવે છે. હા, અંદર મળવા આવે, અને પછી મારે ચોખ્ખું અટકાવવી પડે કે બાએ મળવા નથ બોલાવતી તો વા ને લીધે આમ રહી ગયો છે હાથ. હા હા, હાલો ચક્ષુ, દવા લઈ લો. હવે પી લીધી પપ્પા દવા.
હું વાત કરસ હાચે હા હો ઓહો આ તો સુરત પશ્ચિમ માંથી નીકળ્યો લાગે છે નીકળ્યો ને કે કઈ કામ માં હતું મારું ના હતું ભાઈ કામ હતું હા જો હવે દુબઈ જવાનું છે ત્યાં છે ને મેરેજ સર્ટિફિકેટ માંગે છે હવે મારું તારા ભાભી નું મેરેજ સર્ટિફિકેટ તો છે નહીં તો જરાક કઈક કોન્ટેક્ટ લગાડ ને કોઈ વકીલ હારે જો રિંગ જાય છે વકીલ વકીલ હે એની અટક વકીલ છે તો એડવોકેટ બોલ ને ડોબા તમારા પર બધું ચાલે એવું હશે હા મનસુખ બોલું મનસુખ ચોવટિયા બોલો તમને બોલો ઓનલાઈન પેલો વિડીયો કોલ નતો કર્યો એકદમ ભૂલથી લાગી ગયો તો આ ભાઈ મેં શર્ટ નતો પહેર્યો ઉઘાડા ડીલે હતો હું આ ઓળખી ગયા ને હા અરે સાહેબ એક નાનું મસ્તું કામ હતું મારો એક જીગરી ભાઈબંધ છે ને એને એને પેલું લગ્નનું સર્ટિફિકેટ કઢાવવું છે કોની સાથે અરે મારી ભાભી અને એની વાઈફ સાથે હા 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 શું શું હા લખાવો સાહેબ લખાવો એક કાગળ પેન લે હા હા એક મિનિટ પેન નથી પેન્સિલ છે હાલશે હાથ પર લખો ના કાગળ કાઢને તમે જ કયો કાકા મને હે ભગવાન તત્તા કપાવી દે મને કોઈ કરોડપતિ ના કરે ભગવાન દયા કરો ના ચૂપ અરે ઓ આવું બધું ન બોલાય ભાઈ એક આ મોટો મલાર રડવા માંડ્યો કોઈને ના સમજાય પણ હું કોઈને ન સમજાય હવે જેટલું બોલીને એટલું સરસ રીતે ગુજરાતીમાં સમજાય જિંદગી બગાડને કે તમે મારી એ આ હું બોલે સા મે મે મહેનત બગાડી તારી જિંદગી તું એક મિનિટ આ પાછી રૂમમાં ભરાઈ જશે સાહેબ હવે તમે જ કોઈ રસ્તો દેખાડો હા આ બધું ડિંડક તમે જ ઊભું કર્યું છે તમે જ રસ્તો કાઢો હા તમે આર્ય સમાજમાં લગ્ન કર્યા છે હા તનો દાખલો ફરીથી કરવો પડશે સાહેબ ગણિતમાં એ બહુ કાચો છે તમે પહેલા છૂટા છેડા લ્યો દિલને ટાઢક થઈ ગઈ પણ લગ્ન થયા જ નથી તો પછી છૂટા છેડા તો પછી તમારા દીકરાને અનાથ આશ્રમમાં મૂકી દેવાનો તું ચૂપ માર ને ભાઈ મારી વાઈફ ના વાંધા છે તું વાઈફાઈ ની ક્યાં માંડે શ્વાસ પવલા ના શ્વાસ ધીમા ચાલે છે પણ એમાં તમારા ધબકારા કા ધીમા હાલે છે હોસ્પિટલ માં છે બાપરે ઓક્સિજન ઉપર છે અરે બાપરે પવલો અરે અરે બાપરે ખોટું થયું કા પપ્પા આઈ એમ સોરી હો એટલે એમાં તું સોરી કા બોલે છે અરે મમ્મી હોય એવું આપણે ખરાબ સમાચાર સાંભળે ને તો કહેવાનું આઈ એમ સોરી હો ઈમ હાય હાય મેં તો તારા બાપાને સોરી કીધું જ નથી જાન લઈને આવ્યા ત્યારે જોવો છો હું હાલો હાલો ફટાફટ ગોતો નંબર તમારા ભાઈબંધ નો મારા ઢબુડા નું કામ અત્યારે ને અત્યારે થવું જોઈએ હો મને કરો પીએમ ને કરો પ્રાઇમ મિનિસ્ટર ચેક દિલ્હી લપ પિયુષ મહેતા પીએમ કરો રેવા દો કોઈ ત્રીજા ચોથા ને ફોન નત કરવો એક નું ધંધામાં ઉઠમણું થયું છે બીજો હોસ્પિટલ માં ઓક્સિજન પર છે ખબર પડશે ત્રીજો પોતે જ ઉઠી ગયો હા પપ્પા
રેવા દો, આમે ટાઈમ બહુ ખરાબ હાલે છે. હા, ને ટાઈમ ખરાબ હાલતો હોય ને ત્યારે ભીત સરસાજ ઉભા રહેવાય. હોલ ની કે રૂમ ની? લખનારે એ ચોખવટ નથી કરી. પપ્પા કહેવત છે, ક્યાંય ઉભા નથી રહેવાનું.